અમરેલી જિલ્લાના ચલાળા ખાતે વિશ્વમાં પ્રસિદ્ધ છે. દાન મહારાજે ચલાળામાં અમરેલીની ધજા ફરકાવી આ ધરતીને પાવન કરી, દુખિયાના દુઃખ કરી સુખ આપ્યું, ભૂખ્યાને જમાડીને રોગીષ્ટોને રોગ મટાડીને સુખી કર્યા. દાન બાપુએ ચલાળામાં ગંગાજી અવતરણ કરીને આશીર્વાદ આપ્યા. આપા ગીગા વિસામણ ભગત, મૂડીમાં માયા તળાવ્યા, મેપા ભગત ભોળિયાએ જેવા પ્રતાપી તેમના શિષ્યો રહ્યા. દેશ વિદેશમાં બધા શ્રદ્ધાથી માથું નમાવે તેવું સ્થાન એટલે દાન મહારાજની જગ્યા ચલાડા. વર્તમાન મહંત મહારાજ પૂજ્ય વલકુ બાપુના દીકરા અને લઘુ મહંત શ્રી મહાવીર બાપુના સુપુત્ર પ્રયાગલાલજીના લગ્ન પ્રસંગ ચલાડાની જનતા અને સાથે સાથે આજુબાજુના પરગણામાં ઉત્સવ જોવા મળી રહ્યો છે. આપણે બધા ધન્ય છીએ કે આપણા બાલાલજીના લગ્ન પ્રસંગના સહભાગી થવાનો મોકો મળ્યો. ચલાડાની જનતા ઉપર દાન મહારાજના અપાર આશીર્વાદ છે. આપણા બધાની ફરજ છે ધર્મની પરંપરા મુજબ આ પ્રસંગને ઉત્સવ સમજી ઉજવવામાં આવે. અમારા ગુરુદ્વારે પ્રયાગરાજ બાપુ એટલે અમારા લાલજી મહારાજ અમારી ગેબી પરંપરામાં સતાધારમાં માટે આ ચલાળા અમારો ગુરુદ્વારો છે. તો અમારા લાલજી મહારાજના માંગલ્ય લગ્ન પ્રસંગે ઉપસ્થિત તમામ સેવકો ભક્તો અને અમારો આ દાનેવ પરિવાર આનંદ કરીએ છીએ. આનંદ માટે અને એક આ પ્રસંગનો લાવો લેવા માટે પ્રયાગરાજ બાપુના લગ્ન પ્રસંગે સેવક જતિ સતી સમગ્ર સમુદાય અને આ અમારી દાનેવ પરિવાર સાથે જે વર્ષોથી પેઢીઓથી જોડાયેલા આ માંગલ્ય પ્રસંગે અમને બધાના દર્શન થાય અને અમારા ગુરુપીર પૂર્વજો જે પરંપરાની સ્થાપના કરી રહ્યા છે પરંપરાના પરિવાહકો એના દર્શન થાય અને આ માંગલ્ય પ્રસંગમાં બસ બધા ખુશી અનુભવીએ છીએ, આનંદ અનુભવીએ છીએ કે અમારી આ દાનેવ પરિવાર ગેબી પરંપરામાં ખૂબ આનંદ છે, લાગણી અને ભાવથી બધી. સૌપ્રથમ તો હું આપને બધાને વેલકમ કરું છું અને આપને પણ આવકારતા આનંદ અનુભવું છું. અને બીજી વસ્તુ તો એ છે કે એ તો સ્વાભાવિક પ્રસંગ છે કે લગ્નોત્સવ હોય તો સ્વાભાવિક છે આનંદ તો હોવાનો જ. અને એના પણ કરતાં પણ વિશેષ આનંદ એમાં થાય છે કે બધાને ચલાલા નગરજનોને એટલી બધી લાગણી છે એ જોઈને ખૂબ આનંદ અનુભવું છું કે જે પ્રયાગ બાપા માટે અથવા તો દાન મહારાજની જગ્યા માટે જે લાગણી બતાવી છે બધાએ એને હું આવકારું છું અને અભિનંદન આપું છું. બેન, ખાસ કરીને જ્યારે સાધુ સંતો બહુ ગોળી સંખ્યામાં આવે, ખાસ કરીને વિજય બાપુ છે, ત્યાર પછી કોણ કોણ આશીર્વાદ પાઠવવા માટે સંતો મહંતો તો ઘણા પધારવાના. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NH ગુજરાત ન્યૂઝ, અમરેલી.